કહે છે કે જ્યાં વાત શ્રદ્ધાની હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી, પણ હવે અમે આપને બતાવવા માંગીએ છીએ કેટલાક એવા દ્રશ્યો કે જે શ્રદ્ધાના પુરાવા પણ આપી રહ્યા છે. ઉછળતા બોરને જોઈને આપને સમજી જ ગયા હશો કે આ દ્રશ્યો ખેડા જિલ્લાના નડિયાદ શહેરના પ્રસિદ્ધ સંતરામ મંદિરમાંથી સામે આવી રહ્યા છે. પોષી પૂર્ણિમાનો દિવસ અને એ માં અંબાનો પ્રાગટ્ય દિવસ મનાતો હોય તમામ તીર્થધામોમાં તેની વિશેષ ઉજવણી કરવામાં આવે છે, પણ પ્રસિદ્ધ સંતરામ મંદિરમાં આ પૂર્ણિમાએ બોર પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. બાળકો બોલતા ના હોય, તોતરું બોલતા હોય એવા બાળકના માતા પિતા અહીંયા યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિએ ટેક રાખતા હોય છે, બાધા રાખતા હોય છે કે અમારું બાળક બોલતું થશે તો અમે આ દિવસે બોર ઉછારીશું, અને એ નિમિત્તે બધા બોર ઉછારવા આવતા હોય છે. સંતરામ ધામ એ શુદ્ધ બોલીની મનસા પૂર્ણ કરતું ધામ મનાય છે. ઉંમર થવા છતાં જો બાળકો બોલી ન શકતા હોય તો તેઓ બાળકો માટે અહીં માનતા માનવામાં આવે છે, અને જ્યારે બાળક બોલતું થાય ત્યારે લોકો પોષી પૂર્ણિમાના દિવસે મંદિરમાં બોર અર્પણ કરીને તેમની માનતા પૂર્ણ કરતા હોય છે. એક્ચ્યુઅલી મારો સન છે અને બોલતો નહોતો, ફ્યુ વર્સ જ બોલતો હતો, અને અહીંયા હવે સંતરામ મંદિરનું નામ સાંભળેલું એટલે અમે અહીંયા આવીને અહીંયા બાધા રાખેલી. એ જ્યારે બે વર્ષ નહોતો ને ત્યારે, પછી ધીરે ધીરે બોલતો થઈ ગયો, અને અત્યારે 5 વર્ષે અત્યારે સ્પીચ પણ આપે છે અને સ્પીચ કોમ્પિટિશનમાં બી પાર્ટિસિપેટ કરે છે, તો એનું રિઝલ્ટ અમને ઘણું સારું મળ્યું હતું અને અહીંયા બાધા રાખી છે પૂરી કરવા આવે છે. નમો આઈ હંતારમ, નમો સીતારમ, નમો આય રિયારમ, નમો ઉમજારમ, નમો લો સવ સહુરમ. ખેડા જિલ્લાના પ્રસિદ્ધ સંતરામ મંદિરની અંદર પોષી પૂનમનું અનેરું મહત્વ છે, કારણ કે પોષી પૂનમને બોર પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. 2 સદીઓથી ચાલતી પરંપરાની માન્યતા પ્રમાણે જેનું બાળક બોલતું ન હોય તેની જો બોરની બાધા રાખવામાં આવે અને પોષી પૂનમના દિવસે તે બાળકની ઉપર બોર ઉછાળવામાં આવે તો બાળક બોલતું થઈ જાય છે. મહત્વની બાબત એ છે કે આજે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં સમગ્ર રાજ્યમાંથી ભાવિક ભક્તો આવીને પોતાની બાધા માનતા પૂર્ણ કરી છે. બીજી તરફ વાત કરવામાં આવે તો અંદાજિત 10 ટન કરતા પણ વધારે બોરની ઉછામણી સંતરામ મંદિરમાં કરવામાં આવી છે. ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા. એટલે કે આ ઉછળતા બોર જ એ વાતની સાબિતી આપી રહ્યા છે કે સંતરામ ધામે કેટલા લોકોના કોડની પૂર્તિ થઈ છે. મહત્વની વાત એ છે કે ન માત્ર ગુજરાત કે દેશમાંથી પરંતુ વિદેશમાંથી પણ શ્રદ્ધાળુઓ અહીં બોર ચઢાવવાની માનતા હોય છે. આખા ભારતમાંથી અને દુનિયામાંથી કહીએ તો પણ જ્યાં જ્યાં મહારાજના સેવકો છે, જ્યાં લોકો જાણતા હોય છે કે અહીંયા આ રીતનું આસ્થા છે, એ બધા આવતા હોય છે. અહીં બોર ઉછાળવાની સાથે ઉછળાયેલા બોરને પ્રસાદ તરીકે ગ્રહણ કરવાનું પણ વિશેષ મહત્વ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે દર પોષી પૂનમે મંદિરમાં હજારો કિલો બોરની ઉછામણી થતી હોય છે, તો મોટી સંખ્યામાં ઉમટેલા શ્રદ્ધાળુઓ માટે ભંડારાની પણ વ્યવસ્થા કરાતી હોય છે. સુપર 6 માં હાલ સમય થયો છે એક બ્રેક લેવાનો, પણ આપ જોતા રહો.